જામનગરમાં રાજાશાહી વખતની અનેક ઇમારતો અને મહેલો આજે પણ અડીખમ ઊભા છે. આ ઐતિહાસિક સ્મારકને કારણે જામનગરની સુંદરતામાં ચાર ચાંદ લાગી રહ્યા છે. જોકે આ બધા સ્મારકોમાંથી સૌથી ખાસ ભુજિયો કોઠો છે. અંદાજે 180 વર્ષ પહેલા બનેલા આ ઐતિહાસિક સ્થળનું હાલ સમારકામ ચાલી રહ્યું છે. નવા રંગરૂપ સાથે સજ્જ આ વિરાસત આપણને આગામી સમયમાં મળવા જઈ રહી છે. મારું નામ ટાંક નિષેધ છે. મારી ફોર્મનું નામ અક્ષરશિપ છે. આ ભુજિયા કોઠાનું કન્ઝર્વેશન અને રેસ્ટોરેશનનું કામગીરી મને કોન્ટ્રાક્ટ તરીકે સોંપવામાં આવેલી છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગરપાલિકા દ્વારા આ ભુજિયા કોઠા અને 2001ની અંદર થયેલા નુકસાન, ઉપરના ચાર માળ પડી ગયેલા હતા, એ પછી એમની કન્ઝર્વેશન અને રેસ્ટોરેશનની કામગીરી હાથમાં લીધી હતી, જે મને સોંપવામાં આવેલી છે. આ ભુજિયો કોઠો 1539 થી 1552 દરમિયાન જામ રણમલજીએ જામ સાહેબે બનાવેલો હતો. અને આ ભુજિયા કોઠો કમસે કમ 42 મીટરની હાઇટનું સ્ટ્રક્ચર બનેલું છે. તે ટાઈમની અંદર સૌરાષ્ટ્રની અંદર આ મોટું સ્ટ્રક્ચર ગણાતું હતું. આ ભુજિયો કોઠો જામનગરની ફોર્ટ વર્લ્ડ ઉપરનો એક પાર્ટ છે. અને ફોર્ટ વર્લ્ડ ઉપર જે પાર્ટ બનાવો, એટલો આટલો ઊંચો પાર્ટ એટલા માટે બનાવવામાં આવેલો હતો કે વોચ ટાવર તરીકે પણ યુઝ થતો. આને વર્ષ 2001માં 26મી જાન્યુઆરીએ આવેલ ભયાનક ભૂકંપના કારણે ભુજિયા કોઠાની ઇમારતને ઘણું નુકસાન પહોંચ્યું હતું. ત્યારબાદ આ ઇમારતનું રિસ્ટોરેશન રિહેબિલિટેશનનું કામ ચાલી રહ્યું છે. વાત કરવામાં આવે ભુજિયા કોઠાની, તો અહીં 5 માળનું બાંધકામ છે અને 6ઠા માળે વોચ ટાવર છે, જ્યાંથી ચારેય બાજુએ વોચ રાખવામાં આવતી હતી. અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને ફર્સ્ટ ફેઝ બહાર પાડ્યો 23.75 કરોડનો હતો, જેના 95% કામ પૂર્ણ થવા આવેલ છે. સેકન્ડ ફેઝની અંદર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને આને હેરિટેજ ચેન તરીકે વિકાસ કરવા માંગે છે. લાખોટા કોઠાને ભુજિયા કોઠા સાથે કનેક્ટ કરવામાં આવશે ફૂટઓવર બ્રિજથી, અને પછી ભુજિયા કોઠાને ખંભડિયા ગેટને પણ જોડવામાં આવશે બ્રિજથી. આ રીતના આખો હેરિટેજ ચેઇન ડેવલપમેન્ટ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું છે, જેનું અત્યારે સેકન્ડ ફેઝ ચાલુ છે અને ફર્સ્ટ ફેઝનું 95% કામ પૂર્ણ થવામાં આવેલું છે. આ કન્ઝર્વેશન અને રેસ્ટોરેશનની અંદર આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ સાથે મહાનગરપાલિકાએ MOU કરેલું હતું, અને આર્કિયોલોજીકલના નિયમ પ્રમાણે જ જેમ છે તે એ જ મટીરિયલ આની અંદર યુઝ થયેલું છે. લાકડું પણ એ જ યુઝ થયેલું છે, એ જ સાઇઝ યુઝ થયેલી છે, પથ્થરો પણ એ જ યુઝ થયેલા છે. ઉપર જીકી પ્લાસ્ટર, જે જૂનું હતું એ ચૂનાનું પ્લાસ્ટર પણ આમાં કરેલું છે, લાઇમ વોશ કરેલો છે, લાઇમ પેન્ટિંગ કરેલા છે. જે હતા એનું ડાટા કલેક્શન કરી અને સેમ નમૂનાઓ લઈ અને સેમ ટુ સેમ કરવાનો ઘણો પ્રયાસ કરેલો છે. આની અંદર મોસ્ટ ઓફ આખો ભુજિયો કોઠો લાઇમસ્ટોનથી બનેલો હતો, અને લાઇમસ્ટોન જ આમાં યુઝ થવામાં આવેલો છે. વર્ષો પહેલા અહીં રાજાઓ દ્વારા શસ્ત્રો રાખવામાં આવતા હતા. વર્ષ 1890, 1895 અને 1902માં જામનગરમાં કાળમુખા દુષ્કાળ પડ્યા હતા. એ વખતના રાજાઓ દ્વારા દુષ્કાળમાં પ્રજાને રોજીરોટી મળી રહે તે હેતુથી શહેરમાં અનેક બાંધકામ કરવામાં આવ્યા હતા, જેમાં ભુજિયા કોઠાનું પણ સમાવેશ થાય છે. ભુજિયા કોઠાના બાંધકામમાં અંદાજે 13 વર્ષ લાગી ગયા હતા.